शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब हेत थी जय श्री स्वामीनारायण। आजनी अपनी आ कथा नो विषय छे ધ જર્ની ટુ બીકમ એકાંતિક। આપણી આ સત્સંગની યાત્રા, આપણી આ કથાની યાત્રા, એનું મૂળ લક્ષ્ય જ છે કે આપણે એકાંતિક બનવાની દિશામાં આગળ વધવાનું છે। જો એ દિશામાં આપણે સફળ રીતે આગળ વધી શક્યા તો આપણી યાત્રા મંજિલ સુધી પહોંચી ગઈ। બાકી આપણે કોઈક જગ્યાએ ગુમરાહ થયા, ભટકી પડ્યા। ખૂબ સુંદર આ નાનું પ્રેઝન્ટેશન છેલ્લા 3 દિવસથી આપણે જે કથા વાર્તાનું શ્રવણ કરી રહ્યા છીએ। બોટાદમાં ભગવાન શ્રીહરિ હમીર ખાચરને ઘરે બિરાજમાન છે। ભગાદોશીના પિતા ભાઈચંદભાઈ સત્સંગમાં નવા જોડાયા છે અને અદ્ભુત સત્સંગના મહિમાની ભગવાન શ્રીહરિએ વાતો કરી। સંતોને સંબોધી, ભક્તોને સંબોધી, અમે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ એકાંતિક ધર્મની સ્થાપના માટે। સંગીત વિદ્યા, શાસ્ત્ર અભ્યાસ, આ બધું ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય મૂળને દ્રઢ કરવા માટે છે। આ એકાંતિક ધર્મરૂપી મૂળ જો દ્રઢ નથી તો પેલી ગમે એટલી વિદ્યાઓ હશે ને એક પણ કામ નથી લાગવાની। બધાનું મૂળ આ છે, મૂળ હશે તો ફળ હાથમાં જ છે। પણ આપણે બધા ફળને ચાહનારા મૂળમાં એસિડ નાખીએ છીએ અને એના જ પરિણામે સંસ્કૃતિનું પતન, સંસ્કારોનું પતન ચારેય બાજુ થઈ રહ્યું છે। ભગવાન સ્વામિનારાયણનો હૃદયનો સિદ્ધાંત કયો છે આવો આપણે નિહાળીએ। અદ્ભુત આ નાનું પ્રેઝન્ટેશન બેઝિક મિનિંગ ઓફ એકાંતિક। વારંવાર બોલીએ છીએ, સાંભળીએ છીએ એકાંતિક એકાંતિક એકાંતિક, એનો અર્થ શું છે? સમવન હુઝ એન્ડ ગોલ ઇઝ ગોડ, એક જ છે અંતિક એટલે લક્ષ્ય જેનું, એને એકાંતિક કહેવાય। મહાભારતની કથા તમે જાણો છો, ગુરુ દ્રોણ પાંડવોને કૌરવોને વિદ્યાભ્યાસ કરાવે છે। એક દિવસ પરીક્ષા લેવાનું મન થયું, એક ઝાડ, ઝાડ ઉપર એક પંખી બેસાડ્યું છે માટીનું, એ પંખીની આંખ વીંધવાનું બધાને કહ્યું। હાથમાં બધાએ બાણ લીધું, છોડ્યું, સફળ ન થયા। દરેકને ગુરુ દ્રોણ પૂછતા હતા, તને શું દેખાય છે? બધા વર્ણન કરે સાહિત્યની જેમ, સુંદર મજાનું ઝાડ છે, વિશાળ એની શાખા છે, પંખી એના ઉપર બેઠું છે, અર્જુનનો વારો આવ્યો છેલ્લે, કહેવાય છે ગુરુ દ્રોણે પૂછ્યું, વત્સ તને શું દેખાય છે? અને અર્જુન એમ બોલ્યો કે ગુરુવર્ય, મને કેવળ ને કેવળ પંખીની આંખ દેખાય છે, બીજું કશું દેખાતું નથી। ગુરુના હૃદયમાં વિશ્વાસ બેસી ગયો કે આ લક્ષ્યને વિંધી શકે એવો વ્યક્તિ છે। બેટા બાણ છોડ, તું સફળ થઈશ, મારા આશીર્વાદ છે। ઝાડ ઉપર બેઠેલું નાનું પંખી એની ઝીણી આંખ અર્જુને વિંધી દીધી, કારણ કે એનું લક્ષ્ય કેવું હતું? એક હતું।
કેવું હતું? આજના માણસોની દશા ધોબીના કૂતરા જેવી છે, નહીં વાતનો કે નહીં ઘાટનો. મંદિરમાં આવે તેમ થાય મહારાજને રાજી કરી જ લેવા છે, અને મોલમાં જાય તેમ થાય બિલિયનર બની જ જવું છે. હવે ઊંધું ચતું કરીને પણ એકવાર તો પૈસા કમાવી જ લેવા છે. લક્ષ્ય બદલી ગયું, ઘડિયાળના લોલક જેવી માણસની દશા થઈ ગઈ છે. તમે જોયું, ઘડીક આમ ઘડીક આમ, સતત માણસનું મન ચંચળ છે. એક લક્ષ્ય ઉપર સ્થિર થઈ જાય, બસ મહારાજને રાજી કરવા જ છે, મહારાજ જ મારું જીવન છે, મહારાજ સુધી પહોંચવું જ છે. અર્થમ સાધ્યામી દેહમ પાત્યામી, આવું જેનું તાન એ એકાંતિક છે. આ સામાન્ય વ્યાખ્યા કરું છું, બેઝિક કોન્સેપ્ટ છે. બીંગ કમ્પ્લીટલી ફોકસ્ડ ઓન ગોડ અથવા સિંગ્યુલરલી ડિવોટેડ ટુ ગોડ, આ અંગ્રેજીમાં સમજી શકે એટલે અર્થ લખ્યા છે. અ ટાઈપ ઓફ સ્પિરિચ્યુઅલ સ્ટેટ, વચનામૃત પ્રમાણે એકાંતિક શબ્દ એ કેવળ ને કેવળ શબ્દના અર્થમાં નથી, એના કરતાં ઘણું વિશેષ છે. એકાંતિક એટલે શું? એક સ્થિતિ. કેવી સ્થિતિ? ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જેણે કેળવી લીધા છે એ ભક્ત એકાંતિક. આવો આપણે વચનામૃતમાં જોઈએ ડેફિનેશન ઓફ એકાંતિક ભક્ત. ગઢપુર મધ્ય પ્રકરણનું વચનામૃત 38, એન એકાંતિક ભક્ત વુડ ફર્સ્ટલી પઝેસ ધ વર્ચ્યુ ઓફ આત્મરિયલાઇઝેશન, સેકન્ડલી હી વુડ પઝેસ વૈરાગ્ય, થર્ડલી હી વુડ બી સ્ટોન્ચ ઇન હિસ ઓબ્ઝર્વેશન ઓફ ધર્મ, એન્ડ ફોર્થલી હી વુડ પઝેસ પ્રોફાઉન્ડ ભક્તિ ફોર શ્રી કૃષ્ણ ભગવાન. કેટલી અદ્ભુત અને એક્યુરેટ શ્રીજી મહારાજે વાત કરી. એકાંતિક એ જ છે જેમાં આત્મજ્ઞાન હોય, બીજા બધા જ્ઞાન નહીં. નોવેલનું જ્ઞાન છે, જગતના વૈભવ વિલાસનું જ્ઞાન છે, જગતની વિદ્યાઓનું જ્ઞાન છે એ નહીં, આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન. ત્યાર પછી વૈરાગ્ય, ત્યાર પછી ધર્મને વિશે દ્રઢ નિષ્ઠા, અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણને વિશે અતિ દ્રઢ પ્રીતિ. જુઓ મહારાજે શબ્દો કેવા વાપર્યા, ધર્મ જીવનમાં દ્રઢ જોઈએ, પોલમ પોલ ન ચાલે. થોડું જ્ઞાન હશે ચાલશે, થોડો વૈરાગ્ય હશે ચાલશે, પણ ધર્મ તો દ્રઢ જોશે, અને ભક્તિ તો અતિ દ્રઢ જોશે. હજી જોઈએ વચનામૃત ગઢપુર પ્રથમનું 19મું. અ ડિવોટી હુ હેઝ એક્સ્ટ્રીમલી ફર્મલી ઇસ્ટાબ્લિશ્ડ ધીઝ ફોર વર્ચ્યુઝ, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય, વિદ ઇન હિમસેલ્ફ થ્રુ ધ પ્રોફાઉન્ડ એસોસિએશન વિથ ગોડ્સ, એકાંતિક ભક્ત હેઝ કમ્પ્લીટેડ ઓલ સ્પિરિચ્યુઅલ એન્ડિવિયર્સ. જોયું, આ ચાર સદગુણ જેણે મેળવી લીધા છે એને કરવાનું કાંઈ બાકી રહેતું નથી, એની બધી સાધના પૂરી થઈ ગઈ. ઓનલી હી શુડ બી નોન એઝ એન એકાંતિક ભક્ત. વચનામૃત ગઢપુર પ્રથમનું 21મું, એમાં પણ આ જ વાત છે. વચનામૃત ગઢપુર પ્રથમનું 11મું, એમાં પણ એકાંતિક ધર્મની મહારાજે વાત કરી. નિર્વાસનિક ભક્ત જે કહ્યો એને જ એકાંતિક કહ્યો. નિર્વાસનિક કોણ થાય? આ ચાર સાધન જેના જીવનમાં દ્રઢ થયા એ જ થઈ શકે. તો આ ચાર સાધનને થોડા થોડા આપણે જોઈએ. ધર્મ એટલે શું? મહાજનો એન ગતઃ સપંથઃ, હું ક્યાં જાઉં, હું શું કરું, હું શું બોલું, હું શું જોઉં, હું શું ખાઉં, આ બધાનો જવાબ આપણને કોણ આપે છે? ધર્મ આપે છે. મહાપુરુષોની વાણી, શાસ્ત્રોની વાણી, એમાં જેમ લખ્યું છે એમ કરશો એટલે તમે ધર્મના માર્ગે છો. ભક્તિ, આ બધા સિમ્બોલિક શબ્દો, આ ડાયાગ્રામ તમને બીજા પ્રેઝન્ટેશનમાં ક્યારેક બતાવીશું. ભક્તિ ઇઝ ઇટ ઇન યુ, તમે અમેરિકાવાળા જાણો જ છો બધા આ સ્લોગનનો શું અર્થ છે. એક એનર્જી, જે એનર્જી તમે ભૌતિક દિશામાં વાપરો છો એ જ એનર્જી આધ્યાત્મિક દિશામાં જ્યારે આપણનામાં આવે, આત્મા બળિયો થાય, ત્યારે ભગવાનની દિશામાં આગળ ચાલી શકે. જ્ઞાન, શાસ્ત્રમાં જ્ઞાન છે સિંહનું સ્વરૂપ છે. વન નીડ્સ ટુ બી કરેજિયસ ટુ ટેક ઓન જ્ઞાન. જ્ઞાની છે એ ભગવાનનો આત્મા છે, સિંહ સમાન છે, ક્યારેય ફસાતો નથી. વૈરાગ્ય ઇઝ અ ફોર્મ્યુલા ઓફ કટ એન્ડ પેસ્ટ, કટ બેડ હેબિટ્સ, પેસ્ટ ગુડ હેબિટ્સ. જીવનના ખરાબ સંસ્કારો કાઢવા, સારા સંસ્કારો ધારવા, આનું જ નામ વૈરાગ્ય. ખોટું છોડવું, સારું કરવું, ખોટું જોવાનું છોડવું,
સારું જોવાનું શરૂ કરવું, આ બધા વૈરાગ્યના સ્વરૂપ છે. આ બધી વસ્તુ આપણે પછી સમજીશું, પણ આજે સમજીએ છીએ પહેલું પગથિયું, એકાંતિક એટલે શું, એકાંતિક ધર્મ કોને કહેવાય. ભગવાન સ્વામી નારાયણ આ પૃથ્વી ઉપર સૌથી મહત્વનું કયું કાર્ય કરવા પધાર્યા હતા? તો ટુ બી એકાંતિક ઇઝ કાઇન્ડ ઓફ લાઈક મેકિંગ અ હાઉસ. એક એક્ઝામ્પલ, તમારે ઘર બનાવવું છે તો કેવી રીતે બનશે? એમાં આપણા જીવનને એકાંતિક બનાવવું છે તો કેવી રીતે બનશે? આ બંનેનું કમ્પેરિઝન કર્યું છે. આ પ્રેઝન્ટેશન આપણા ધ્યાન સ્વામીએ તૈયાર કર્યું છે, અમેરિકાના બાળકોને શીખવાડવા માટે તૈયાર કર્યું છે, પણ જે એક્ઝામ્પલ આપ્યા છે, જે આમાં વિડીયો મૂક્યા છે, એટલા એક્સેલન્ટ છે, ટુ ધ પોઈન્ટ, સ્ટ્રેઇટ, એટલા બધા સિગ્નિફિકન્ટ એક્ઝામ્પલ્સ છે. તો આ બધી વસ્તુ આપણે થોડી સમજીએ. ટુ બી એકાંતિક ઇઝ કાઇન્ડ ઓફ લાઈક મેકિંગ અ હાઉસ. તમારે ઘર બનાવવું છે તો ડોક્ટરને મળવા જશો તો ઘર બનશે? ચાર સારા એમડીને બોલાવો કે મારે ઘર બનાવવું છે દાદા, પેલા એમડી કે ભાઈ અમારે તો ઘર નહીં, તમે બીમાર હોય તો કયો, નહીં ચાલે. તમારે ઘર બનાવવું છે, સારામાં સારા આઈટી એન્જિનિયરને બોલાવો, ચાલશે? હા કે ના તો કયો, નહીં ચાલે. તમારે ઘર બનાવવું છે, એના માટેની એક જ શરત છે, તમારે આર્કિટેક્ટ પાસે જવું પડશે. આર્કિટેક્ટ એની બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે, એક માળખું આખું રચી આપશે, એક ચિત્ર આખું તૈયાર કરી આપશે. જાણો છો ને તમે, આખી દુનિયા કહે છે, એના ઉપરથી પછી બધું તૈયાર થશે, પછી દિવાલો બનશે, પછી એનું આખું ખોખું તૈયાર થશે, પછી આખું રૂફ તૈયાર થશે, આખું ઘર તૈયાર થશે, સરસ મજાનો એની અંદર પછી બધું જશે, ફર્નિચરથી માંડી બધું, ગાર્ડન હશે, સારો વોકવે હશે, સારું ફર્નિચર હશે, બધું જ હશે. પણ આ બધાની શરૂઆત પાયાથી થાય છે, એક બ્લુ પ્રિન્ટથી, જે બ્લુ પ્રિન્ટ તૈયાર થાય છે આર્કિટેક્ટ દ્વારા. ઓનલી આર્કિટેક્ટ હશે તો જ આપણે આ કામ કરી શકશું. એવી રીતે આપણા જીવનને એકાંતિક બનાવવું છે તો ધ આર્કિટેક્ટ ઇઝ અવર પૂજ્ય ગુરુજી. જીવનને એકાંતિક બનાવવાના આર્કિટેક્ટ કોણ છે? ભગવાનના એકાંતિક સત્પુરુષ, પૂજ્ય ગુરુજી. એવા મોટા પુરુષ મળે છે ત્યારે આપણે કંઈક રૂડા થઈએ છીએ. આજે અમે અને તમે જે કંઈ સારા છીએ, જે કંઈ સારા સદગુણ આપણી પાસે છે, આ બધાના મૂળમાં એ મોટા પુરુષ, એનો એકાંતિક ધર્મ, એને લીધે આપણે ઉજળા છીએ. એની કૃપાથી આપણે ઉજળા છીએ, એના સમાગમથી આપણે ઉજળા છીએ. વચનામૃતમાં જો મહારાજે વાત કરી, પ્રથમનું 60મું, આ બધી વાત વચનામૃતને મળતી આવે છે. વચનામૃત ગઢપુર પ્રથમનું 60મું ટેક્સ્ટ વાંચજો. સચ એકાંતિક ધર્મ કેન ઓનલી બી એટેન્ડ બાય ફોલોઈંગ ધ કમાન્ડ્સ ઓફ અ પુરુષ હુ ઇઝ ફ્રી ઓફ વર્લ્ડલી ડિઝાયર્સ એન્ડ હુ હેઝ એટેન્ડ ધ સ્ટેટ ઓફ ગોડ રિયલાઇઝેશન. આવો એકાંતિક ધર્મ છે એ કેવળ એવા પુરુષ કે જે જગતની ઈચ્છા માત્રથી રહિત છે, એવા એકાંતિક પુરુષથી જ પ્રાપ્ત થાય છે. ઇટ કેન નોટ બી એટેન્ડ મિયરલી બાય રીડિંગ બુક્સ. પુસ્તક વાંચવાથી એકાંતિક ધર્મ નથી આવવાનો. ઇવન ઇફ અ પર્સન વેર ટુ એટેમ્પ ટુ રિસ્ટેટ ધોઝ ટોક્સ એક્ઝેક્ટલી હેવિંગ મિયરલી હર્ડ ધેમ, હી વુડ નોટ બી એબલ ટુ ડૂ સો પ્રોપરલી. કોઈ સાંભળીને એવી એક જેટ વાત કરી, એકાંતિક ધર્મની વાત કરી શકે તો પણ એકાંતિક ધર્મ નથી મળતો. વાંચવાથી નથી આવતો, બોલવાથી નથી આવતો, સાંભળવાથી નથી આવતો. ધેરફોર વન કેન એટેન એકાંતિક ધર્મ ઓનલી ફ્રોમ સમવન હુ હેઝ ઓલરેડી એટેન્ડ ધ સ્ટેટ ઓફ એકાંતિક. એકાંતિક ધર્મને વિશે સ્થિતિવાળા જે સત્પુરુષ છે એના સંગે કરીને જ એકાંતિક ધર્મ પામી શકાય છે. જે દીવામાં તેજ છે, પ્રકાશ છે, જ્યોત સળગે છે, એ દીવો જ બીજા દીવાને સળગાવી શકે, પ્રકાશવાન બનાવી શકે, જ્યોતિષવાન બનાવી શકે. જે દીવો બુઝાયેલો છે, ઠરેલો છે, એ ક્યારેય પણ બીજાને પ્રગટાવી ન શકે. ભગવાન સ્વામિનારાયણનું આ સિમ્પલ લોજિક હતું. જીવનથી જીવન ઘડાય છે, વર્તન વાતો કરે છે.
આચારહીન વ્યક્તિ કોઈના જીવનને આચાર આપી શકતો નથી. બહુ સીધી વાત છે ને દાદા, કે નહીં? જેણે અમદાવાદનો રસ્તો જોયો જ નથી એ અમદાવાદ બતાવી શકે ખરો આપણને? ન બતાવી શકે. અમદાવાદ એ જ બતાવી શકે જેણે અમદાવાદનો રસ્તો જોયો છે. એમ અક્ષરધામનો માર્ગ એ જ બતાવી શકે જેણે અક્ષરધામનો માર્ગ જોયો છે. જેણે પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો સાક્ષાત અનુભવ કર્યો છે એ જ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સુધી આપણને ગાઈડ કરી શકે, બીજા ન કરી શકે. આ એકાંતિક ધર્મની વ્યાખ્યા. એકાંતિક ધર્મ એટલે ટૂંકમાં ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરવા તે. આને મહારાજ ટૂંકમાં વચનામૃતમાં ચાર સદગુણ એક સાથે ન બોલવા પડે એ આખું પેકેજ છે. એ પેકેજનું શોર્ટ નામ શ્રીજી મહારાજના મતે એકાંતિક ધર્મ છે. એકાંતિક ધર્મ જેને પ્રાપ્ત કર્યો હોય એનું નામ એકાંતિક ધર્મને વિશેષ સ્થિતિવાળા સત્પુરુષ છે. કેટલી સરસ મહારાજે વાત કરી, તમે જુઓ. થોડું આગળ જોઈએ. સત્પુરુષ ડ્રોઝ બ્લુપ્રિન્ટ ટુ બીકમ એકાંતિક. સૌથી પહેલી શરત છે જીવનમાં એકાંતિક સત્પુરુષ મળે તે. અને એટલા માટે જ તો આપણા દરેક શાસ્ત્રોમાં સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે, સાધુના સમાગમનો મહિમા છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા. રામચરિત માનસમાં તમે જુઓ સૌથી પહેલી ભક્તિ સાધુનો સમાગમ. બધા શાસ્ત્રમાં સૌથી પહેલી ભક્તિ શ્રવણ કહી. શ્રવણ પણ સાધુનો સમાગમ છે દાદા. સાધુ બોલે, શાસ્ત્રની વાતો કરે, એ સાંભળવી, એનું જ નામ શ્રવણ. શ્રવણ ભક્તિ અથવા સત્સમાગમ ભક્તિ આ ભક્તિનો પાયો છે. વચનામૃત ગઢપુર પ્રથમનું 58મું. સત્પુરુષ મળે ત્યારે જીવને કેવી કેવી પરિસ્થિતિ સર્જાય છે, કેટલી પ્રાપ્તિ મોટી થાય છે, એનું એક નાનું એક્ઝામ્પલ આપણે વચનામૃતમાંથી લઈએ. ધ મોર વન કન્ટિન્યુઝ ટુ ઇમ્બાઇબ ધ વર્ચ્યુઝ ઓફ ધ ગ્રેટ પુરુષ, ધ મોર વન્સ ભક્તિ બિગિન્સ ટુ ફ્લોરિશ. મોટા સત્પુરુષના જેટલા ગુણ જોવા લાગે, મોટા પુરુષનો જેટલો ગુણ લે એટલી એની ભક્તિ વૃદ્ધિ પામે. ભક્તિને વૃદ્ધિ પામવાનું બળ પણ મોટા પુરુષનો સદગુણ છે. ધેરફોર ઇફ વન અન્ડરસ્ટેન્ડ ધ ગ્રેટ પુરુષ ટુ બી એબ્સોલ્યુટલી ફ્રી ઓફ લસ્ટ, અવેરિસ, ટેસ્ટ, ઇગોટિઝમ એન્ડ એટેચમેન્ટ, વન વિલ ઓલ્સો બીકમ ફ્રી ઓફ ઓલ ધોઝ અવિલ નેચર્સ એન્ડ બીકમ એ સ્ટોન્ચ ડિવોટી. મોટા પુરુષને નિર્દોષ જાણે, કામરહિત, ક્રોધરહિત, લોભરહિત, માનરહિત, મોટા પુરુષને જેવા જાણે એવો એ જીવ પોતે થાય છે. આ સમાગમ છે, આ મોટા સત્પુરુષ સાથેનું જોડાણ છે. મોટા સત્પુરુષને જેટલો દિવ્ય ભાવ કલ્પે છે એટલી પ્રાપ્તિ તો જીવને પોતાને થાય છે. ગુણ માત્ર આવ્યાનું સાધન મોટા પુરુષનો સમાગમ છે. એકાંતિક સત્પુરુષ મળે એટલે વાત નક્કી થઈ ગઈ કે આજે નહીં તો કાલે એકાંતિક થવાનો. 23 તારીખે રવિવારના દિવસે મેં ઇન્ડિયા જવા નીકળશું. કોઈ પણનો ફોન આવશે એટલે મેં કે ભગત ઇન્ડિયા જઈએ છીએ, ભલે મંદિરમાંથી નીકળીએ છીએ, ભલે મેં JFK પહોંચીશું, ભલે મેં પ્લેનમાં બેઠા નથી, ભલે મેં રસ્તામાં વચ્ચે હોલ્ડ કરવાના, જ્યાં જ્યાં અમારે વાત થશે એક જ વાત, અમે ઇન્ડિયા જઈએ છીએ, ઇન્ડિયા જઈએ છીએ. બરાબર દાદા? અને ઇન્ડિયા હાવ આવી ગયો તો પણ શું કહીએ? ઇન્ડિયા જઈએ છીએ. આપણે નીકળ્યા છીએ એનો મતલબ કે 10 કલાકે, 5 કલાકે, 2 કલાકે, કલાકે આપણે પહોંચવાના. એમ એકાંતિક સત્પુરુષના યોગમાં જે જીવ આવ્યો છે એ વહેલો મોડો એકાંતિક થવાનો. આ એકાંતિક ધર્મ એટલે શું, આ નાની એવી વસ્તુને આપણે બહુ વધારે સ્પષ્ટ સમજીએ. ચાલો થોડો આગળ વધીએ. એક એક્ઝામ્પલ આપણે લીધું છે, ટુ બી એન એકાંતિક ઇઝ લાઈક અ મેકિંગ અ હાઉસ. તમારે એક ઘર બનાવવું છે તો પહેલી, ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કન્ડિશન ઇઝ ધેટ ટુ પ્રિપેર બ્લુ પ્રિન્ટ. એમ જીવનમાં એકાદ સત્પુરુષનો સંગ હોય, કોઈ એકાંતિક સત્પુરુષ જીવનમાં મળ્યા હોય તો જ આ દિશામાં પગલાં માંડી શકે, બાકી ઇમ્પોસિબલ છે. દિવસે ને દિવસે માણસનો ધર્મ ધોવાઈ રહ્યો છે, દિવસે ને દિવસે માણસની ભક્તિ ખલાસ થઈ રહી છે.
જ્ઞાન અને વૈરાગ્યની તો વાત જ નથી. એવા સમયમાં ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યના માર્ગમાં આગળ વધવું એ એકાંતિક સત્પુરુષ વિના પોસિબલ નથી. વચનામૃતનો આ પાયાનો સિદ્ધાંત છે. તમને જે પછી પૂજ્ય ગુરુજી ઘણીવાર વાત કરે છે, તમને જેમાં ભાવ થતો હોય, જીવનમાં એકાદ એવા સત્પુરુષને આપણે જીવનના કર્ણધાર તરીકે પકડવા પડશે, એનો સમાગમ કરવો પડશે, એ કહે એમ કરવું પડશે, ત્યારે આપણે કંઈક ભગવાન સુધી પહોંચીશું, બાકી નહીં. એકાંતિક સત્પુરુષને મળ્યા પછી એકાંતિક ધર્મ જે આવે છે શું છે, કેવી રીતે આવે છે, શું છે, તો સાંભળીએ થોડું. એકાંતિક ધર્મ એટલે આપણે સાંભળી ગયા ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય. તમે જોઈ રહ્યા છો એક્ઝામ્પલ કેટલું સરસ છે, એકાંતિક હાઉસ, આ એકાંતિક હોમ છે. ભક્તિ એનું ફાઉન્ડેશન છે, વૈરાગ્ય એની સિક્યુરિટી સિસ્ટમ છે, જ્ઞાન એનું રૂપ છે, ધર્મ એની દિવાલ છે. એક એક વસ્તુ આપણે ડિટેલમાં જોઈએ. ભક્તિ ઇઝ અવર ફાઉન્ડેશન. ભક્તિ એટલે શું? ભક્તિ ઇઝ એનીથિંગ વી ડૂ એઝ લોંગ એઝ વી થિંક ઓફ મહારાજ વાઇલ ડુઈંગ ઇટ. ક્રિયા કરતા કરતા પ્રેમથી ભગવાનને સંભાળીએ એટલે ક્રિયા ક્રિયા મટી ભક્તિ બની જાય. ભગવાનની સ્મૃતિ સહિત કરેલી ક્રિયા એ ભક્તિ છે, અને ભગવાનને ભૂલીને કરેલી ભક્તિ એ પણ ક્રિયા છે. આપણે કથા કરીએ છીએ પણ ભગવાન ભૂલાયા તો આ વ્યથા છે, આ વૃથા છે. માળા કરી, આરતી કરી, દર્શન કર્યા, પણ મૂર્તિની સ્મૃતિ બરાબર પાકી ન થઈ. માળા હાથમાં ફરે અને મન જગતમાં ચાળા કરે તો એ માળા ભક્તિ નથી. કેટલી સરસ આ વચનામૃતની નાની નાની વાત છે. મહારાજ એમ કહે, વિધવિધ પ્રકારના વાજિંત્ર વગાડીને ગાય પણ ભગવાનની સ્મૃતિ રહિત જો ગાય છે તો ગાયું તે ન ગાયા બરોબર છે. કીર્તન ગાય છે, ભગવાનનું નામ બોલે છે, બધાને એમ લાગે આ ડૂબી ગયો છે, પણ ભગવાન ભૂલીને ગાય છે ને તો ગાયું તે ન ગાયા બરોબર. આ ભક્તિ છે. આનું પ્રેઝન્ટેશન બહુ ડિટેલમાં કેવી રીતે આપણે ફાઉન્ડેશન મજબૂત કરવાનો છે, આપણે પ્રેઝન્ટેશન આખું બહુ ડિટેલમાં સરસ છે, ફરીવાર ક્યારેક જોશું. અત્યારે કોન્સેપ્ટ ખાલી આપણે સમજીએ. તમારે એક ઘર બનાવવું છે, તેનું ફાઉન્ડેશન કરવું બહુ જરૂરી છે. અહીંયા અમેરિકામાં સિયર્સ ટાવર ઊભું છે, ક્યારેક ઇતિહાસ તપાસજો. બાળકોની શિબિરમાં એનો વિડીયો બતાવ્યો હતો. આ સિયર્સ ટાવર એનું ફાઉન્ડેશન કેટલું મજબૂત બનાવ્યું છે, કેટલો મિલિયન્સ ઓફ ડોલરનો એમાં ખર્ચો કર્યો છે. અત્યારે આપણું લોયાનું મંદિર ચાલે છે, 1 લાખ થેલી સિમેન્ટ દાદા, કેટલો? 1 લાખ થેલી સિમેન્ટ ખાલી એના પાયાની અંદર ગયો. વડતાલનું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ બનાવ્યું, ખબર છે, 9 લાખ ઈટ કેમાં નાખી? જે ઇમારત દેખાય છે એની મજબૂતાઈ જે નથી દેખાતી એવી વસ્તુ પાયા ઉપર છે. પાયો દેખાતો નથી પણ ઇમારતને ઊભી રાખવામાં સૌથી મહત્વની ભૂમિકા પાયાની છે. એમ ભાવ દેખાતો નથી, દેખાય છે પદાર્થ, દેખાય છે ભાવ નથી દેખાતો, પણ એ પદાર્થનું મૂલ્ય એટલું જ છે, એની પાછળ ભાવ જેટલો મહાન છે. હું કહું છું ને, ભગવાનને આપણા ભોગ નથી ગમતા, ભગવાનને આપણો ભાવ ગમે છે. દુર્યોધન 56 પ્રકારના મેવા મીઠાઈ તૈયાર રાખે પણ ભાવ નહોતો તો ભગવાન રાજી ન થયા. અને એની સામે તમે નિહાળો તો જુઓ, વિદુરજીના ઘરમાં ખાલી ભાજી હતી પણ ભાવે સહિત એ ભાજી હતી તો ભગવાનને ગમી. આ ભક્તિ છે. ભક્તિ ઇઝ અવર ફાઉન્ડેશન, ભક્તિ ઇઝ અવર પર્સનલ કનેક્શન વિથ ગોડ, ભક્તિ ઇન્ક્રીઝિસ ટેકિંગ ગુડ ક્વોલિટીઝ ઓફ સત્પુરુષ. બહુ સુંદર આ ભક્તિની વાત સાંભળી આપણે. નંબર 2, ધર્મ. એક ઘરમાં પાયો તૈયાર થાય એટલે હાઉસ તૈયાર ન થાય, પછી દિવાલો બનાવવી પડે, એનું માળખું શરૂ થાય. ધર્મનું કામ દિવાલ જેવું છે. થોડા આપણે આગળ વધીએ. કઈ દિવાલ? ધર્મ કઈ દિવાલ આપણા આપણા જીવનમાં સર્જે છે? અત્યારે વાતાવરણ બહારનું ઠંડુ છે, આપણને અંદર ઠંડી નથી લાગતી, કારણ શું? દિવાલો છે. સારી મજબૂત દિવાલો છે દાદા, હમણાં લીકેજ હોય તો? જોયું ને તમે ધર્મનું કામ શું છે? દિવાલ જેવું કયું છે આપણા જીવનમાં? બિલીફ્સ, એથિક્સ,
નોઈંગ રાઈટ ફ્રોમ રોંગ, સાચું ખોટું, કરવા જેવું ન કરવા જેવું, બોલવા જેવું ન બોલવા જેવું, જોવા જેવું ન જોવા જેવું. જીવનમાં આટલું શીખી લે એટલે એને ધર્મને શીખી લીધું. દરેક જગ્યાએ બાઉન્ડ્રી છે, દરેક જગ્યાએ દિવાલ છે, એ દિવાલને ઓળખવાની છે. એ દિવાલની આ બાજુ છો ધર્મ છે, આ બાજુ જાઓ તો અધર્મ છે. જો કેટલી સરસ વાત છે, એક્ઝામ્પલ આપ્યું છે. જુઓ, મંદિર, શનિવારનો દિવસ છે, સાંજનો સમય છે, મંદિર જવું છે, સેમ ટાઈમ મૂવીનો છે, તો આઈધર મંદિર ઓર મૂવી. સાંજનો સમય છે, કથા ચાલે છે ઘરમાં, બીજી બાજુ બીજું કંઈ કામ આવી ગયું, બે ઓપ્શન છે, કા કથા સાંભળો ને કા પેલું કરો. ખબર પડી જાય આપણા જીવનમાં ધર્મ કેટલો છે. ધર્મ હશે તો કથા તરફ ખેંચાણ, ધર્મ નથી અધર્મ છે અંદર પડ્યો છે તો જગત તરફ ખેંચાણ. કૃષ્ણ તો અર્જુનને પણ મળ્યા, દુર્યોધનને પણ મળ્યા, પણ દુર્યોધનને કૃષ્ણમાં ભાવ ન થયો, કૃષ્ણની સેનામાં ભાવ થયો, કૃષ્ણની સમૃદ્ધિમાં ભાવ થયો. અર્જુનને ખબર પડી આ સમૃદ્ધિ આ બધું એનું મૂળ તો કૃષ્ણ છે, જોયું, અને કૃષ્ણને પકડ્યા. ભગવાને શરત કરી, યુદ્ધમાં આવીશ, લડીશ નહીં, શસ્ત્ર ઉપાડીશ નહીં. અર્જુને બધું મંજૂર કર્યું, પ્રભુ અમારે તો તમારી જરૂર છે, આ ધર્મ છે. ચારે બાજુ લાલચ, આકર્ષણ, ખેંચાણ દુનિયામાં વધી રહ્યું છે. તમે જમવાની વાત આવે, જોવાની વાત આવે, બોલવાની, દરેક જગ્યાએ માણસની આસક્તિઓ ચારે બાજુ ફંટાઈ ચૂકી છે. એક વસ્તુની વાત આવે એમાં હજાર તરફના માણસના મનના વિચારો ચાલતા હોય. ખાવાની વાસ્તુમાં તમે જો ફોટામાં જો છો, આટલી બધી વસ્તુ આવે અને તુરંત ખબર પડે શું કે નો, ટુડે ઇઝ એકાદશી. ગુરુજીએ વાત કરી છે ભગત, એકાદશી કરવાની. આપણે તો આપણા નાના બાળકો એકાદશીના બે થી ત્રણ એક્ઝામ્પલ આપું. મયુર ભગતના નાના દીકરા સ્વયં અને સોહમ કેટલા નાના બાળકો છે. આ શિબિરમાં બધું પ્રેઝન્ટેશન જોયું, ઘરે ગયા, કોઈ પણ વસ્તુ ઘરમાં ખાવાની પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોવાનું. એના પપ્પા ક્યારેક ભૂલ કરી દે પણ દીકરાઓથી ક્યારેય ભૂલ ન થાય, આટલું બધું એ નાના બાળકો શીખી ગયા. કેમ? ટુડે ઇઝ, બોલો, બસ આટલું શીખવાડવાનું છે. આ ધર્મની દિવાલો છે. આનું પ્રેઝન્ટેશન ડિટેલમાં આપણે આગળ જોશું. જ્ઞાન એનું કામ કેવું છે? રૂફ જેવું. દિવાલો થઈ ગઈ, બહારના વાતાવરણથી તમે બચી શકો છો ઘરની અંદર, પણ આકાશમાંથી વરસાદ પડે, તાપ પડે, તમને લાગશે. રૂફ મજબૂત હોવું જરૂરી છે. અન્ડરસ્ટેન્ડિંગ ટ્રુ ગ્લોરી ઓફ ગોડ ઇઝ નોલેજ, ઇઝ જ્ઞાન. ભગવાનનો જીવને જ્યારે મહિમા સમજાય છે ત્યારે સમસ્યાના, સંઘર્ષના ગમે એવા તડકા છાયા આવે ને, છતાં પણ એ વિચલિત નથી થતો, કારણ કે જ્ઞાનનો ધર્મ છે. ટાઢ, તડકો, સુખ, દુઃખ, ભૂખ, તરસ, માન, અપમાન, આ આઠ વસ્તુ છે જેમાં દુનિયાભરના પ્રાણી વિચલિત થાય છે. ફરી બોલું છું, સુખ દુઃખ કોણ ન ડગે, ભૂખ તરસ, ટાઢ તડકો, માન અપમાન કોણ વિચલિત ન થાય, પણ આઠે વસ્તુમાં એક સરખી સ્થિતિ રાખી શકે એનું નામ જ્ઞાની. દુઃખે સ્વનુદ વિઘ્ન મનઃ, સુખે સુ વિગત સ્પૃહ, વિતરાગ ભય ક્રોધ, સ્થિત ધીર મુનિ રુચ્યતે. શાસ્ત્રમાં એને સ્થિત પ્રજ્ઞ કહ્યો, એને જ્ઞાની કહ્યો, એને જ બ્રહ્મનિષ્ઠ કહ્યો. અપમાન કરે તો પણ શું, કોઈ માન કરે તો પણ શું. આનું પ્રેઝન્ટેશન પણ આપણે આગળ જોશું ડિટેલમાં. વૈરાગ્ય. ઘર તૈયાર થયું, દિવાલો તૈયાર, રૂપ તૈયાર, બધું તૈયાર સારામાં સારું, અંદર છલોછલ સોનું ચાંદી સમૃદ્ધિ પૈસા ડોલર ઢગલો પડ્યું છે, પણ એકાદ દિવસ તમે બહાર ગયા ચોર આવ્યા તો દાદા તમે ભેગું કર્યું ને પેલો બધું, આપણા હરિભક્તોના ગયા હતા ને એક સાથે ઘર તૂટ્યા હતા ને, તમને ખબર છે. ઘરની અંદર કોઈ સિક્યુરિટી સિસ્ટમ એનો પણ મહિમા એટલો જ છે, ઇન્ટરિયર ડિઝાઇન એનો પણ મહિમા એટલો જ છે. વૈરાગ્યનું કામ ઘરની અંદરની અલાર્મ સિસ્ટમ જેવું છે. કોઈ ચોર આવે, કોઈ અજાણો માણસ આવે, કોઈ વ્યક્તિ આવે, તમને તુરંત સાવધાન કરી દે. ખોટી લાલચ આવે, તુરંત માણસને જાગૃત કરી, ના ના આ ન જોવાય, એ ના કોણ પાડે છે? વૈરાગ્ય. આ ન બોલાય મારાથી, ના કોણે પાડી, બોલો. ભૂખ લાગી છે, ખાવાનું એવી વસ્તુ સામે આવી ગઈ,
આ મારાથી ન ખવાય, ના કોણે પાડી દાદા? વૈરાગ્ય. ઘરમાં બધું લોક છે ને, અચાનક કોઈ આવી ગયો તો સિસ્ટમ ચાલુ થઈ જાય, પણ હોય તો ને, પણ ના હોય તો ચોર પોતાનું ઘર માની નાસ્તો કરીને બધું ઉપાડીને જતા રહે. બોલો, વાય ડુ ઓલ ધીસ? આ બધું શા માટે છે? બહુ સરસ આ નાની વાત સમજવા જેવી છે. એકાંતિક હોમ્સ ઇન્કોર્પોરેશન, કેવો સરસ શબ્દ વાપર્યો છે, એકાંતિક હોમ ઇન્કોર્પોરેશન. તમારે એકાંતિકનું ઘર કરવું હોય તો એની બધી શરત મંજૂર તો કરવી પડે ને. આ એકાંતિક થવાની શરત છે. આપણા જીવનમાં ભક્તિનો પાયો કરીએ, ધર્મની મજબૂત દિવાલો કરીએ, જ્ઞાન સમજણ એનું રૂપ બનાવીએ, અને વૈરાગ્ય રૂપી સિક્યોરિટી સિસ્ટમ, એલાર્મ સિસ્ટમ એવી બેસાડીએ કે આપણા એકાંતિક રૂપી જીવનની અંદર માયાનો, અધર્મનો, કળિયુગનો પ્રવેશ જ ન થાય. અને એ એકાંતિકનું જે જીવન છે ને, એમાં અક્ષરના અધિપતિ પુરુષોત્તમ નારાયણને રહેવાનું મન થાય. સારું ઘર હોય, સુંદર ઘર હોય તો બધાને રહેવાનું મન થાય, બધાને રહેવાનું ગમે. એવી જ રીતે એકાંતિક જીવનરૂપી ઘર હોય ને, એમાં ભગવાનને પણ રહેવાનું ગમે. કેટલી સરસ વાત છે. ફાઉન્ડેશન ઇઝ ભક્તિ, ભક્તિ એનો પાયો છે. શરૂઆત ભક્તિથી થાય. મેં તમને હજાર વખત આ વાત કરી છે કથામાં, કદાચ તમે ભૂલી જ ગયા છો, મને વિશ્વાસ છે તમે ઢીલા બેઠા છે એના પરથી. ગમે એટલી દાદા વાત સાચી હોય, સાંભળજો, પણ પ્રેમ નથી ને તો વાત સાચી ન લાગે. અમૃત જેવી વાત પણ, સાગરના શબ્દો, હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજ બોલ્યા, અમૃત જેવી વાત પણ પ્રેમ નથી ને તો ઝેર જેવી લાગે, અને ઝેર જેવી વાત પણ પ્રેમ છે ને તો અમૃત જેવી લાગે. ગુણાત્યાનંદ સ્વામી જૂનાગઢનું મંદિર કરાવે છે. અચાનક મંદિરનું કામ અટકી ગયું. તપાસ કરી ખબર પડી પાલક બાંધવાની છે, 40-50 માણસો ખોટી થઈ રહ્યા છે, બાંધનારો કડિયો ક્યાંક ખૂણામાં જઈને સૂઈ ગયો છે, જાગતો નથી. એક માણસને લીધે 40 માણસ ઊભા રહ્યા. કામ અટક્યું છે, મંદિરનું કામ બગડ્યું છે. સ્વામી જાતે ગયા પેલા માણસને જગાડવા, હાથ જોડ્યા, ભાઈ આવો ને, બાપા આવો ને. આવડા મોટા સંત હાથ જોડે છે, ભાઈ બાપા કરે છે, અને પેલો ખીજાઈ ગયો. મંડી જ પડ્યા છો, અમે ક્યારેક બીમાર ન થઈએ, અમે ક્યારેક થાકીએ નહીં, અમારે આરામ કરવાનો જ નહીં, ગોતી લો ને બીજો કોઈક માણસ, ગમે તેમ બોલવા માંડ્યો. સ્વામીના પેટમાં બળતરા થવા લાગી. આ તો અવળાઈએ ચડ્યો છે, આ મંદિરના પૈસા બગડે, કામ બગડે, માણસો ખોટી થાય, શું કરવું? તપાસ કરો, આ માણસને કોની સાથે હેત છે? ખબર પડી એક નાના સાધુ, એની સાથે પેલાને બહુ સારી ભાઈબંધાઈ છે. સાધુને બોલાવી કહ્યું, સ્વામી પેલો કડિયો આવતો નથી, આ પાલક બંધાણી નથી, જાઓ ને સાધુ, હમણાં બોલાવી લાવું સ્વામી, એમાં શું? સ્વામી બધી વાત માંડીને વાત કરી. ના આવ્યો સ્વામી, તમે ગયા તો ને, હમણાં જાઉં છું. આ સાધુ ગયા, પેલા તો લાત મારી એને, સુતેલા પેલા માણસને એવી લાત મારી ને, એક વાગતાની સાથે બેઠો થઈ ગયો. પછી એવા કડવા શબ્દ પેલા સાધુએ કહ્યા, તો હાથ જોડીને ઉભો, હા હા સ્વામીજી આવું છું, ઉભો થઈને આવ્યો. પ્રેમ નથી તો અમૃત જેવી વાત પણ કેવી લાગે? ઝેર જેવી. અને પ્રેમ છે તો ઝેર જેવી વાત પણ કેવી લાગે? અમૃત જેવી. દરેક કાર્યની શરૂઆત પ્રેમથી, ભાવથી જ થાય છે. આ ભાવ નામનું તત્વ, એનું જ નામ ભક્તિ. ભગવાનમાં ભાવ હોય, સંતોમાં ભાવ હોય, પ્રેમ હોય, તો પછી સંતોની વાત સાચી લાગે, સાચી લાગે તો ધર્મના માર્ગે આગળ વધી શકે. પાયો ભક્તિ છે. ફાઉન્ડેશન ઇઝ ડિવોશન. વાત સાચી ને? એટલા માટે ગ્રહસ્થોએ પણ પોતાના ઘરમાં ક્યારેક આગ્રહ, ક્યારેક આવેગ ઓછા કરી નાખવા જોઈએ. તમે બોલો એનાથી દીકરા નથી માનવાના, તમારી વાત સાચી છે એટલે દીકરા નથી સ્વીકારવાના. દરેકને ભગવાને પોતપોતાનું થિંકિંગ ઇન્ડિપેન્ડન્ટ આપ્યું જ છે. તમે એવું વર્તન કરો, સામેવાળા વ્યક્તિને પણ તમારામાં ભાવ થાય, જેમ ભગવાન સ્વામિનારાયણે બોટાદમાં કર્યું. શું કર્યું? ભગા દોષી સીધું લઈને આવ્યા, મહારાજે ના પાડી દીધી, પાછા મોકલ્યા. એને ભૂલ કરી હતી, પિતાજીને પૂછ્યા વગર લાવ્યા હતા. પરાણે પાછા મોકલ્યા, પિતાના પગમાં સીધું મૂકી ભગા દોષી રડી પડ્યા. બાપ તો નાસ્તિક છે, હમણાં શું દંડ આપશે ખબર નથી, પણ પથ્થર હૃદયના પિતા પણ પીગળી ગયા. આ હા હા, ભગવાન સ્વામિનારાયણનો આવો ધર્મ, આવા સત્યવાદી, આવા સત્યવ્રતી,
મારો દીકરો ઘરમાં પૂછ્યા વગર ઘી ગોળના સીધા લઈ જઈને પાછા મોકલી દે, કેટલો મોટો ગુણ એવો જોયું. અને એની જગ્યાએ કીધું હોત, જા તારા બાપાને કહેજે નહોતા આપતા ને, અમે લઈ લીધું બારો બાર. ગુણાવત કેવું મહારાજે ચરિત્ર કર્યું તમે જુઓ. ભગા દોશીના પિતા ભાઈચંદને ખેંચવા માટે એને ગુણ આવ્યો. મેં કથામાં કહ્યું હતું ચડવાના ત્રણ પગથિયા, સૌથી પહેલા ગુણ આવે. ગુણ આવે એટલે ભાવ જાગે, ઈચ્છા થઈ, ભાવ પ્રગટ્યો. શું? ચાલો મારે દર્શન કરવા જવું છે, મારા ગામમાં ભગવાન સ્વામિનારાયણ છે, આવો દીકરો, આટલા સારા સંસ્કાર જેને આપ્યા છે, મારે જવું છે દર્શન કરવા. ભલે અમારા ગુરુઓ ના પાડે, ભલે અમારા સ્વામીઓ ના પાડે, ભલે અમારી નાત ના પાડે, મારે જવું છે. પેલા ગુણ આવ્યો, પછી ભાવ જાગ્યો, દર્શન કર્યા, વાતો સાંભળી, વિશ્વાસ બેસી ગયો, થઈ ગઈ નિષ્ઠા, થઈ ગયું પાક્કું રેણ. જોયું તમે ચડવાના ત્રણ પગથિયા, ગુણ આવે, ભાવ જાગે, વિશ્વાસ થાય. ઉતરવાના ત્રણ પગથિયા, અભાવ, અવગુણ અને દ્રોહ. પાયો ભક્તિ છે. ઘરમાં પણ માતા પિતા વડીલ જે કોઈ વ્યક્તિ હોય તે સામેવાળી વ્યક્તિને આપણામાં ભાવ થાય, આપણો ગુણ આવે, એવું તમે વર્તન કરશો ને, તમારે બોલવું નહીં પડે. ઓછું બોલશો ને તો એ તમારી વાતો પહેલા ફોલો જ કરવા મળશે, બાકી બરાડા પાડીને મરી જશો ને તો એ રિએક્શન જ આવવાનું. ફાઉન્ડેશન ઇઝ ભક્તિ. દુનિયાની દરેક બાબતમાં અદ્ભુત વાત છે, વોલ્સ આર ધર્મ. ધર્મ છે ને દિવાલ જેવું છે. શાસ્ત્રમાં લખ્યું ધર્મો રક્ષતિ રક્ષિતઃ, જે માણસ ધર્મની રક્ષા કરે છે એની રક્ષા ધર્મ પોતે કરે છે. કેટલી સરસ આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકારની કથાઓ છે. ધારણા ધર્મ મિત્યાહુ ધર્મો ધારયતે પ્રજાહા. આખી સૃષ્ટિનું આ જે ચક્ર ચાલી રહ્યું છે ને દાદા, આ બધાની પાછળ મૂળ તત્વ હોય તો ધર્મ છે. આ જગતનું એક ચોર ચોરી કરવા જાય, ચોરી કરીને ઘણું બધું લઈ આવે, ખોટું કરશે, ખોટું બોલશે, બધું કરશે, પણ એ જ ચોર એના જ ઘરમાં એના દીકરા ચોરી શીખે તો હે? એક ચોરના ઘરે ત્રણ દી ચોરી થઈ દાદા. કેટલા દિવસ? ત્રણ દિવસ. ચોર ડરી ગયો કે હું આ બીજા પાસેથી લઈ આવું છું, મારા ઘરમાંથી કોઈ ઉપાડી જાય છે. સાવધાન થયો, ચોથે દિવસે પકડાયો એનો દીકરો, બીજો કોણ હોય, અને ચોરખી જાય. આ ધંધા તને શીખવાડ્યા કોણે? ત્યારે છોકરાએ શું કહ્યું? તમે શીખવાડ્યા બાપુજી, હું તો રિહર્સલ કરતો હતો, આ તો હજી ખાલી નેટ પ્રેક્ટિસ કરું છું, ઇન્ટરનેશનલ રમવા જવાનું. કહેવાનો આશય એ, ધર્મ એક એવી વસ્તુ છે, તમે જ્યારે ધર્મને તોડો છો, ટ્રીટ અધર્સ એઝ યુ વોન્ટ ટુ બી ટ્રીટેડ, તમે જ્યારે સામેવાળા વ્યક્તિ સાથે સારી રીતે વર્તનની અપેક્ષા રાખો છો તો તમે એવી રીતે વર્તન આપશો તો સામેવાળો તમને એવી રીતે આપશે જ. ધર્મની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કથા આપણા અનંત શાસ્ત્રોમાં શીખ. સત્સંગી જીવન તો આખું ધર્મશાસ્ત્ર જ છે, તેમ છતાં પિતામહ ભીષ્મ બાણની સૈયા ઉપર સૂતા છે, પાંચ પાંડવો ભગવાન શ્રી કૃષ્ણ સાથે છેલ્લી વખત પિતામહ ભીષ્મને મળવા માટે આવે છે. બાણની સૈયા ઉપર સૂતેલા પિતામહ ભીષ્મ પાંડવોને જે ઉપદેશ આપે છે જેને મોક્ષ ધર્મ તરીકે ઓળખાય છે. શ્રીજી મહારાજને અત્યંત પ્રિય આ ચરિત્ર છે. મહારાજે મોક્ષ ધર્મની અનેક વાર કથા કરાવી છે, અનેક પ્રકારના ધર્મની વાતો કરી, યુધિષ્ઠિરના બધા પ્રશ્નોનો જવાબ આપી. છેલ્લે પિતામહ ભીષ્મે એટલું જ કીધું, હે યુધિષ્ઠિર, આત્મનઃ પ્રતિકૂલાની પરેભ્ય ન સમાચરેત. તને કેટલી વાત ધર્મની કરું, તું બહુ પ્રશ્ન પૂછે છે. જે વસ્તુ તને તારી સાથે કોઈ કરે નથી ગમતી, એવી વસ્તુ તું બીજા સાથે ન કર, આનું જ નામ ધર્મ. કેવી સરસ દાદા બધી વાત આવી ગઈ ને. મહારાજ એટલા માટે શિક્ષાપત્રીમાં ધર્મો જ્ઞેયઃ સદાચારઃ શ્રુતિ સ્મૃત્યુપપાદિતઃ, વેદ અને સ્મૃતિને વિશે જેનું પ્રતિપાદન છે
એવો સત્પુરુષો દ્વારા જે આચરણમાં આવેલો છે એનું જ નામ ધર્મ. શિક્ષાપત્રી આપણા માટે ધર્મનું સ્વરૂપ છે. શિક્ષાપત્રી આપણે પાળીએ છીએ તેટલી વસ્તુ ચોક્કસ છે, એ શિક્ષાપત્રી આપણને પાળશે, આપણી બહુ મોટી રક્ષા થવાની. અને અત્યારે કેટલા હરિભક્તો અનુભવે છે, મારે વાત ન કરવી જોઈએ, એક નવા જ હરિભગત આજે પહેલી વાર મારે ફોનમાં વાત થઈ, નિમેશભાઈ નામ છે, પહેલી જ વાર દાદા આજે પહેલી વાર વાત થઈ, કથા સાંભળે છે. એમણે એમના અનુભવની વાત કરી કે સ્વામી મારી ઉપર મહારાજની આટલી મોટી કૃપા થઈ, હું તો આ કથા સાંભળું છું, મને કોઈ કહ્યું એટલે, મને ગમ્યું એટલે, ભાવ થયો એટલે, પણ થોડા જ દિવસમાં મને અનુભવમાં આવી ગયું ભગવાન પ્રગટ છે. વિચારો તમે, અઠવાડિયામાં જેને અનુભવમાં આવતું હોય, 15 દિવસમાં અનુભવમાં આવતું હોય, તો દરરોજ આ રસ્તે ચાલે તો? ધર્મ એ દિવાલ છે. આગળ વૈરાગ્ય એલાર્મ સિસ્ટમ ઇન્ટિરિયર ડિઝાઇન છે. જ્ઞાન એકાંતિક ધર્મની છત છે, રૂપ છે. અને આવી રીતે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જીવનમાં ભક્તિનો પાયો મજબૂત થાય, ધર્મની દિવાલો લોખંડી બને, જ્ઞાનનું છત વોટરપ્રૂફ બની જાય, મજબૂત બની જાય, અને વૈરાગ્યની એલાર્મ સિસ્ટમ તૈયાર થાય ને, આવું સરસ મજાનું હાઉસ તૈયાર થાય ને, ત્યારે વેલકમ ટુ મહારાજ, ત્યાં ભગવાનને પણ સામેથી રહેવાનું મન થાય. ના, છેલ્લી સ્લાઇડ આપણે જોઈ લઈએ. આ ઘર બનાવવાની વાત નથી, જીવન બનાવવાની વાત છે. કેની વાત છે? આત્મા આવો એકાંતિક બને, આત્મા આવો ભગવાનનો ભક્ત બને, ત્યારે એ આત્મા એ જ અક્ષરરૂપ બને, અને અક્ષરરૂપ બનેલો આત્મા એ જ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણને રહેવાનું ઘર છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, ભગવાન અખંડ આત્માને વિશે અને અક્ષરને વિશે બિરાજમાન છે. ફેર એટલો છે, સાંભળજો મહારાજના શબ્દો, ફેર એટલો છે, આત્માને વિશે પરમાત્મા બિરાજમાન છે, પણ આત્માનું જ્ઞાન ઢકાયું હોવાને કારણે આત્માને અનુભવમાં આવતું નથી, મારામાં મહારાજ રહ્યા છે. પણ અક્ષરરૂપ જ્યારે બની જાય, બ્રહ્મરૂપ જ્યારે બની જાય, ટૂંકમાં એકાંતિક જ્યારે થઈ જાય, ત્યારે ડગલે ને પગલે અનુભવમાં આવે કે મહારાજ મારી સાથે છે, છે અને છે. તપરે તીરથમાં હું કઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો સુખડારે માણું, એ સહેજે સહેજે રે હું તો સુખડારે માણું, ના ગઈ ગંગા ગોદાવરી કાસે ઘેર બેઠા મળ્યા અક્ષર વાસે. ગંગા, ગોદાવરી, કાશી કે મથુરા જવાની જરૂર નથી. આ બધા સાધન, વચના સાગરની કથા, આ બધા સાધન આ મૂળને દ્રઢ કરવા માટે. આ સાધન કરીને મૂળ જો દ્રઢ ન થયા તો બધા સાધન ખોટા. અને એકેય સાધન કર્યા નથી પણ મૂળ મજબૂત બની ગયા તો એને સાધનની જરૂર જ નથી. દાદા કેવી સરસ વાત, સાગરની કથા આ મૂળ છે, સત્સંગના મૂળ છે, કલ્યાણના મૂળ છે. એકાંતિક ધર્મ એ જ આપણું જીવન છે, એ જ આપણું લક્ષ્ય છે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે છે, તમે સાંભળ્યું છે કે આપણા લોયાધામ પરિવાર એવો પરિવાર છે, મહારાજને પણ ગમે એવો પરિવાર. અમને સંતોને ઘણીવાર સંબોધીને ગુરુજી કહે, આપણા યુગમાં આવેલો હરિભક્ત એ એકાંતિક થવો જોઈએ. આપણું લક્ષ્ય બીજું નથી, એને એકાંતિક કરવાનું છે. અક્ષરધામની સભામાં બેસી શકે, અનાદિ મુક્તોની પંક્તિમાં બેસી શકે, અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણને ગમે એવો બને, આ મહારાજનું લક્ષ્ય છે. કેટલી સરસ આ નાની વાત આપણે શ્રવણ કરી. તમે જાણો છો એન એકાંતિક ભક્ત બીકમ્સ અક્ષરરૂપ. શાસ્ત્રમાં બ્રહ્મરૂપ થવાની વાત, અક્ષરરૂપ થવાની વાત, આ બધી વાતો છે. એ બધાના પાયામાં એકાંતિક થવું એ જ વાત છે. એકાંતિક થવું એટલે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યયુક્ત થવું તે વાત છે. એકાંતિક થવાનો ઉપાય એકાંતિક સત્પુરુષનો સમાગમ છે. વચનામૃતના આધારે આપણે બધી વસ્તુ જાણી લીધી. શ્રીજી મહારાજ ધ્યાન પરમેનન્ટલી રિસાઇડ્સ વિધિન. આવા એકાંતિક ભક્તના હૃદયમાં ભગવાન અખંડ છે,
આત્મામાં પણ છે જ, અખંડ છે, પણ અનુભવ ગમ્ય નથી. કારણ કે આત્માનું જ્ઞાન અજ્ઞાનથી ઢકાયું છે, આસક્તિથી ઢકાયું છે, અહંકારથી ઢકાયું છે, માયાના આવરણથી ઢકાયેલું હોવાને કારણે આત્મામાં પરમાત્મા હોવા છતાં અનુભવમાં નથી આવતા. અક્ષરરૂપ થયેલા આત્માને અખંડ અનુભવમાં આવે છે. નારાયણ મામા બેઠા હતા, એમને કોઈ પ્રશ્ન પૂછ્યો, મામા ભગવાનની અખંડ સ્મૃતિની તમે વાત કરો છો પણ કેવી રીતે રાખવી? બહુ અઘરી વાત છે. એક ઉપર પંખો ફરતો હતો, મામા એમ આંગળી ઊંચી કરી બતાવ્યું કે આ પંખો ફરે છે, તમને અનુભવમાં આવે છે? હા. તમે જોયું નથી, આપણે વાત ચાલે છે તો પણ? મામા હવા આવે એટલે ખબર પડે ને, હમણાં બંધ થાય તો પણ ખબર પડી જાય. બસ એવી રીતે જ્યારે અખંડ અભ્યાસ કરે ને, પહેલાં તો અભ્યાસ કરવો પડે, મહેનત કરવી પડે, મહેનતે કરીને અભ્યાસે કરીને હાલતા ચાલતા ખાતા પીતા, પ્રથમનું વચનામૃત 22મું એમાં કહ્યા પ્રમાણે દરેક ક્રિયામાં ભગવાનને સંભાળવા પ્રયત્ન કરે તો એને એવી સ્થિતિ થઈ જાય ભગવાન પછી સહજ સંભાળવા લાગે. આ હવા, આ પ્રકાશ અખંડ આપણી સ્મૃતિમાં છે, એવી જ રીતે ભગવાન સાથે જ્યારે અખંડ નાતો જોડાય ત્યારે અખંડ એની સ્મૃતિ સહજ રહે છે. ધેરફોર બિકમિંગ એકાંતિક ઇઝ અ જર્ની ફોર ઓલ સત્સંગી. જીવનની મોટામાં મોટી આપણી યાત્રા એકાંતિક થવું એ છે. જર્ની ટુ બિકમ એકાંતિક, આ પ્રેઝન્ટેશન આજે આપણે નિહાળ્યું, તમને બધાને ખૂબ ગમ્યું હશે એવું મને લાગે છે. આના બીજા 4 પ્રેઝન્ટેશન બાકી છે, ક્યારેક સમયે સમયે આપણે જોશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.